આપણું મળવું ગઝલ કહેવાય છે. હેમેન શાહના શેરથી ગઝલના હવામાનમાં પ્રવેશ કરીએ. જરા ખુશ્બુ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું. જરા ખુશ્બુ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું. હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું. પરમપ્રિય બાપુ અને આપ સૌ ભાવ સફર ભાવનગરવાસીઓ, ગુજરાતી ગઝલની આ દીવાને ખાસ મહેફિલમાં આપ સૌનું હું અંકિત ત્રિવેદી દીવાને શ્વાસથી સ્વાગત કરું છું. પૂજ્ય બાપુની ઉપસ્થિતિ પછીની આ ગઝલ છે. દિવસો મિલનના આવ્યા છે, એટલે કે જે ગઝલ વિરહમાં લખી હોય એને મિલનમાં રજૂ કરવાના દિવસો છે. આ શું છે આ ગઝલ? ગઝલ એટલે એવું મિલન જે સ્થળનું મહતાજ નથી. અને કોને કહીશું મળવું? મળવું એટલે મોબાઈલનું બિલ, ઇન્ટરનેટનું ચેટિંગ, અલપઝલપનો વિવેક, ઉપર ઉપરની આત્મીયતા. આજનો માણસ એવું કહી શકે કે આ બધું તો સામેવાળાની ફ્રિકવન્સી ઉપર આધાર રાખે છે. મળવું એટલે તત્પરતા, તાલાવેલી, ઝંખના, પ્રતીક્ષા અને એવું બધું જે બંને પક્ષે હોવી જોઈએ. સાંભળવાની તત્પરતા તમારા પક્ષે અને સંભળાવવાની તાલાવેલી અમારા પક્ષે. બંને પક્ષે એનો પડઘો પડવો જોઈએ. ફરીથી મળવાનું તો જ ગમે, તો જ થાય આ મળવું ગઝલ, તો જ મજાને પણ મજા પડે. ગઝલ એ પ્રેમને વ્યક્ત કરવાનો શાશ્વત વિષય રહ્યો છે. આવો ગઝલના માધ્યમથી અસ્તિત્વને ઉજવીએ અને સાર્થક કરીએ. ફરી એકવાર માણસમાં વિશ્વાસ મૂકવાની ભૂલને તાજી કરીએ. ગઝલના શેર સાથે જીવનની ગતિનો લય પકડીએ. દ્રશ્ય વગર ફોટો પાડીએ. ગઝલ શું કરે છે? ગઝલ આંખોથી નીકળેલા આંસુઓ ગાલ સુધી પહોંચે એ પહેલાં સૂકવી નાખે છે. એને કેનવાસ પર સુગંધને ચિત્રિત કરે છે ગઝલ. મિત્રો, આવી ગઝલની વાત આજે અમે સૌ તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. આપણી યાદગાર, લોકપ્રિય અને જાણીતી ગઝલ દ્વારા આજે અમે તમારા સુધી પહોંચવાનો યથાશક્તિ પ્રયત્ન કરીશું. ગુજરાતી ગઝલની શરૂઆત વિદ્વજ્જનો નોંધે છે એમ બાલાશંકર કંથારિયાથી થઈ. ગુજારે જે શિરે તારા જગતનો નાથ તું સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. કહેવતની કક્ષામાં મુકાઈ ગયેલી આ બધી પંક્તિઓ છે. ગઝલને મંત્રની ઊંચાઈ અપાઈ આ બધા કવિઓએ. પણ પ્રેમીઓની ભાષાની વાત કરીએ તો ગુજરાતીમાં ગઝલની વાત આદિલ મંસૂરીએ બહુ મસ્તીથી કરી છે. અને આ પ્રેમની ભાષાની વાત થતી હતી ત્યારે નાદાન સાહેબનું એક મુક્તક યાદ આવે છે. નાદાન સાહેબ એમ લખ્યું કે અર્થ જૂની કહેવતોના એમ બદલાયા કરે, અર્થ જૂની કહેવતોના એમ બદલાયા કરે, પ્યારમાં વ્યવહારમાં બંનેમાં સચવાયા કરે. પ્રેમનો અર્ધો ઘડો છું એટલા માટે જ કે હું છલકાયા કરું ને તેવો ભીંજાયા કરે. અને આદિલ સાહેબે જે જમીન પરથી આ ગઝલ લખી એ જ જમીન પર ઘાયલ સાહેબે ગઝલ લખેલી. અને એ ઘાયલ સાહેબ જે એમ કે દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કોઈ વાત વગર, દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કોઈ વાત વગર, મન વલો વાય છે ક્યારેક વલોપાત વગર. દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કોઈ વાત વગર, મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર. ને એમ મજમૂરી મહી મનની રહી ગઈ મનમાં, એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર. તો આ ગઝલ એ રજૂઆતની કળા છે, એ જ રીતે એને સાંભળવી એક અનોખી કળા છે. એટલે અમને સૌને એવું ન લાગવું જોઈએ કે કાંટાની અદાલત બેઠી છે લેવાને જુબાની ફૂલોની. તમને જ્યાં ગમે, જ્યાં મસ્તી પડે ત્યાં દાદ આપજો. આમ પણ જુવાન અને વૃદ્ધની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. વરસાદ પડે છે અને જે નહાવા જાય છે તે કોઈ પણ ઉંમરે જુવાન છે, અને વરસાદ પડે છે
અને જે છાપરું શોધે છે એ કોઈ પણ ઉંમરે વૃદ્ધ છે. એ જ રીતે કવિતા સાંભળે છે અને જે દાદ આપે છે એ કાયમ માટે જુવાન છે. અને પછીનું હું કહેવાનું માંડી વાળું છું, પણ એટલી મસ્તીથી આજે થોડીક જાણીતી ગુજરાતી ગઝલને તમારા સુધી લઈ આવ્યા છીએ. એક બાજુ શૂન્ય પાલનપુરી એમ કે આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે, ને પાંપણ ઝૂકી ગઈ એ શરણાગતિ નથી, સૌંદર્યની હજુરે પ્રણયનો વિવેક છે. એક કવિ બીજા કવિને બહુ વાલથી મશાલ આપતા હોય છે. શૂન્ય પાલનપુરીનો આ દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેકવાળો ફ્રેઝ આદિલ સાહેબે બહુ મસ્તીથી ઉપાડ્યો અને એક બહુ સુંદર સ્મૃતિને શાશ્વત કરતી એક ગઝલ આપી. આમ પણ આ સ્મૃતિની વાત છે ને એ હંમેશા આપણી સંસ્કૃતિની લગોલગ રહી છે. સ્મૃતિ કશું જ કરતી નથી, સાથે સ્મૃતિ કશું છોડતી પણ નથી. કોઈકે ગિફ્ટમાં આપેલી વસ્તુઓ એ સ્મૃતિને યાદ કરાવવાની એફિડેવિટ નથી. ગિફ્ટમાં વસ્તુ અપાય, સંબંધ નહીં. ફર્નિચર કે ઘરનું રિનોવેશન થાય, રિલેશનનું રિનોવેશન નથી હોતું.